નવસારી જિલ્લાના જાલલપોર ખાતે રહેતા બે ભાઈઓ બારડોલી તાલુકાના ઇસરોલી ગામે લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે મોટરસાયકલ પર આવ્યા હતા જ્યાંથી પ્રસંગ પતરાવ્યા બાદ નવસારી પરત ફરતા સામે પલસાણા તાલુકાના લઘુડા ગામ નજીક તેઓની બાઇકને ટેન્કરે અડફેટે લેતા બંને ભાઈઓ પૈકી સત્તાવીસ વર્ષે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ કૌશિક ઈશ્વરભાઈ હળપતિ રહે સિસોદરા આરક ગોરાક ફળિયું તાલુકા જલાલપોર નવસારી તેઓના ફોઈના છોકરા કલ્પેશ દીપકભાઈ હળપતિ સાથે બારડોલી તાલુકાના ઈસરોલી ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા લગ્ન પ્રસંગ પૂરો થતાં બંને ભાઈઓ મોટરસાયકલ નંબર જી જે ટુ વન બી એન એટ સિક્સ એટ ઝીરો પરત જાલલપોર જવાન માટે નીકળ્યા હતા દરમિયાન પલસાણા તાલુકાના બારડોલીથી સુરત જતા નેશનલ હાઇવે નંબર ત્રેપન ઉપર ઘલુડા પાટિયા નજીક તેઓની મોટરસાયકલને પાછળથી આવેલા ટેન્કરે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ટેન્કર નંબર જી જે વન નાઇન વાય વન સેવન એટ સિક્સના ચાલકે પોતાના કબજાનું ડમ્પર પૂરપાટ ઝડપે તેમજ ગફલતભરી રીતે હકારી બાઇકને અડફેટે લેતા બંને ભાઈઓ રોડની સાઈડ પર પટકાયા હતા અકસ્માતમાં સત્તાવીસ વર્ષીય કલ્પેશ દીપકભાઈ હળપતિને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો ઘટના મામલે પસાણા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્ય હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ટીવી નાઇન ઇન્ડિયા